ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તેનું કારણ મુખ્યમંત્રી બદલવાનું છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું છું અમિત અને આજના આ ટોપિકમાં વાત કરવાનું છું ગુજરાતના ગરમાયેલા રાજકારણની ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તેનું કારણ મુખ્યમંત્રી બદલવાનું છે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ મંત્રીઓને લઈને રાજકારણ ખૂબ જ ગરમાયું છે આજે ગાંધીનગરમાં મંત્રીઓની શપથવિધિ યોજાવાની હતી બેનરોમાં પંદર તારીખ લગાવી દેવામાં આવી હતી પરંતુ એકાએક જ એવું તે શું થયું કે શપથવિધિનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીએમો પર ઓફિશિયલ રીતે માહિતી આપવામાં આવી કે શપથવિધિનો કાર્યક્રમ સોળ તારીખે યોજાશે અમુક કલાકોમાં એવું તે શું થયું કે શપથવિધિનો કાર્યક્રમ મોકૂફ કરવો પડ્યો તો બીજી તરફ એવી અટકળો ચાલી રહી છે કે નો રિપીટની થિયરી અપનાવવામાં આવશે એટલે કે એક પણ દિવસ કોઈ પણ વ્યક્તિ મંત્રી રહ્યો હશે તેને બીજી વાર સ્થાન આપવામાં નહીં આવશે ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે જો એક પણ દિવસ રહેલા વ્યક્તિને મંત્રીમાં સ્થાન નહીં આપવામાં આવે તો આયાતી નેતાઓને જે મંત્રી બનાવવામાં આવ્યા છે તેમનું શું થશે પાટણના હારીજમાં અને ભાજપના જ કાર્યકર્તાઓએ સમર્થન કરતાં જણાવ્યું હતું કે જો દિલીપ ઠાકોરને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન નહીં આપવામાં આવે તો તેઓ સામૂહિક રાજીનામું આપી દેશે આ સાથે તેમને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તો બીજી તરફ સૌરાષ્ટ્રના મંત્રી કહેવાતા કુંવરજી બાવળિયા કે તેમના સમર્થનમાં પણ કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં એક કેમ્પેન શરૂ થયું છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કુંવરજી બાવળિયાને સ્થાન નહીં આપવામાં આવે તો તે આખા દેશના કોળી સમાજનું અપમાન ગણાશે સાથે એક મેસેજ એવો પણ વાયરલ થયો છે કે સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા જયેશ રાદડિયાને પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીનું સ્થાન નહીં આપવામાં આવે તો તેનું પરિણામ આવતા દિવસોમાં ભાજપે ભોગવવાનું રહેશે ત્યારે હવે સમર્થકો તેમના મંત્રીઓના સમર્થનમાં આવ્યા છે પરંતુ ભાજપ સામે આ એક મોટો પડકાર છે નો રિપીટની થિયરી લાગુ કરી છે પરંતુ શું ખરેખર નો રિપીટની થિયરી અપનાવવામાં આવશે કે નહીં તે જોવાનું રહે છે અને આ વાતનો પડદો જ્યારે મંત્રીઓની શપથવિધિ યોજાશે ત્યારે જ ઉઠશે કે કોને મંત્રી બનાવવામાં આવે છે ને કોને નહીં જો કે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પાટીદાર સમાજના રોષને દૂર કરવા માટે ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે તો બીજી તરફ વિપક્ષ એવું કહે છે કે મુખ્યમંત્રી બદલવાથી જનતાનો રોષ શાંત થશે નહીં જનતા સરકાર બદલશે હાર્દિક પટેલે જ એવું કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ માત્ર નામના મુખ્યમંત્રી છે બધા આદેશ તો દિલ્હીથી જ આવશે અને તેમને આ આદેશ અનુસાર કામ કરવું પડશે તો બીજી તરફ હાર્દિક પટેલે એવું પણ કહ્યું હતું કે બે હજાર બાવીસમાં લોકો આ સરકારને જળમૂળથી ઉખેડી નાખશે આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું રજા આપશો